સિદ્ધપુરની આ ગલીઓ જે એકદમ કલરફુલ છે, વાઇબ્રન્ટ છે, આના ઘર એટલા અદ્ભુત છે કે બહારથી તમને એવું લાગશે કે આપણે કોઈ વિદેશની ગલીમાં ઊભા છીએ અને અંદર જઈએ તો આપણને એવું લાગે કે આપણે કોઈ મહેલમાં ઊભા છીએ. સો 150 વર્ષ જૂની આ બધી જ ઇમારતો છે, પણ આપણે જોઈએ તો આપણને બિલકુલ ના લાગે કે આ 100-150 વર્ષ જૂની છે. સપોઝ કે હમણાં સિદ્ધપુરના અંદર હમણાં ગરમી ચાલી રહી છે, તમે અમારા મકાનમાં આવે અંદર તમે ફેન ચલાવો તો એસીનું કામ કરે છે. આ કબાટમાં છે ને, પહેલાં તમને કહે ને ક્રિસ્ટલના બધા ઓરિજિનલ ક્રિસ્ટલની, પછી આ કાચના અંદર જે તમને ડિઝાઇનો જોવા છે ને આ પ્યોર સિલ્વર છે. ઓ સિલ્વર છે, સિલ્વર છે ટોટલી. આ બધું છે ને જે તમે કહ્યું ને વેજીટેબલ કલર છે, અને આ ગોલ્ડ છે. અમારા જે બુજુર્ગો હતા એ પોતે આ મકાનો ઉભા રહી 3 વર્ષે 4 વર્ષે 5-5 વર્ષે આ મકાન બનેલા છે. અને એ મકાનોની ખૂબી એમ છે કે એમાં જે રો મટીરિયલ જે વપરાયેલું છે એમાં કોઈ સિમેન્ટની છે જ નહીં કોઈ જગ્યાએ. એનું જે પ્લિન્થ લેવલ છે ને એટલું ઊંચું રાખેલું છે કે ફ્લડ આવે ને સિદ્ધપુરમાં તો એક પણ બુંદ પાણીનો અંદર ના આવે મકાનમાં. રાજા મહારાજાની છતો ઊંચી રીતે શું કામ ખબર છે કે નીચું મકાન હોય ને તો વિચાર નીચે આવે, ઊંચા મકાન હોય ને છઠ ઊંચી હોય ને તો વિચાર ઊંચા આવે તમારા. એટલે રાજા મહારાજાની છઠ ઊંચી રહેતી. અને બેન અમારા ધર્મગુરુ હંમેશા એક જ વાત કહીએ કે જે દેશમાં રહો ને વફાદાર થઈને રહે. નમસ્કાર, ગુજરાતના પેરિસમાં હું ઊભી છું. સિદ્ધપુરની આ ગલીઓ એટલી સુંદર છે કે તમે જ્યારે ફોટોમાં જુઓ તો તમને એવું જ લાગે કે તમે ક્યાંક યુરોપમાં આવી ગયા છો કે ક્યાંક અલગ દેશમાં આવી ગયા છો, પણ આપણા ગુજરાતનો જ હિસ્સો છે સિદ્ધપુરની આ ગલીઓ જે એકદમ કલરફુલ છે, વાઇબ્રન્ટ છે, આના ઘર એટલા અદ્ભુત છે કે બહારથી તમને એવું લાગશે કે આપણે કોઈ વિદેશની ગલીમાં ઊભા છીએ અને અંદર જઈએ તો આપણને એવું લાગે કે આપણે કોઈ મહેલમાં ઊભા છીએ. વોરા સમુદાયના ઘરો છે બધા, અને 100-150 વર્ષ જૂના છે આ ઘરો. આનો ઇતિહાસ ખૂબ જ સુંદર છે. અહીંયા આવ્યા છીએ તો આની કહાની તમારા સુધી પહોંચાડવી છે. સિદ્ધપુરના લોકોએ કઈ રીતના ઘર બનાવ્યા, કેવી રીતના અહીંયા સ્થાપત્ય કર્યું એ લોકોએ, એ બધું જ અહીંયાથી તમારા સુધી પહોંચાડવું છે. સાહેબેન, પહેલાં તો સિદ્ધપુર શહેરમાં આપ પધારા તો આપનું વેલકમ કહું છું મેં, ને જમાવટ ચેનલથી આપ આવી રહ્યો છે તો આપનું મેં વેલકમ કરી છું, અને અમારા વોરા સમાજ તરફથી અંજુમ અને નજમી એમના તરફથી મેં આપનું વેલકમ કરું છું. થેન્ક યુ સો મચ. અત્યારે આપ હવા એક એવા મકાનમાં બેસેલા છે, એ ઘણું ખૂબસૂરત મકાન છે અને એના લોકો પણ ઘણા ખૂબસૂરત છે. એ તો અમે જોયું કે બહારથી ને અંદરથી બધેથી બહુ જ ખૂબસૂરત છે. અચ્છા, આપનું નામ પરિચય પહેલા આપો. મારું નામ છે સબ્બીરભાઈ મીઠાઈવાલા. મારી મીઠાઈની દુકાન છે સિદ્ધપુરમાં, ને વર્ષોથી મેં સિદ્ધપુરમાં જ બિઝનેસ કરું છું. અચ્છા સબ્બીરભાઈ, આપણે આજે આખી ગલી જોઈ અને આવી તો સિદ્ધપુરમાં અનેક ગલીઓ છે, તો પહેલાં તો આનો ઇતિહાસ અમારે સમજવો છે, કારણ કે આ ઘર બહારથી જોઈએ તો ખૂબ અલગ છે, અંદરથી જોઈએ તો ખૂબ અલગ છે. અમે જે આપ મકાનો જોયા જેટલા બી આખા મોહલ્લાનું એલિવેશન વેલ્યુએશન આપ જોશો તો 1 ઇંચનો બી આપને ફરક નજર નહીં આવે. એનું રીઝન છે કે અમારા જે બુજુર્ગો હતા એ પોતે આ મકાનો ઊભા રહી 3 વર્ષે 4 વર્ષે 5-5 વર્ષે આ મકાન બનેલા છે. અને એ મકાનોની ખૂબી એમ છે કે એમાં જે રો મટીરિયલ જે વપરાયેલું છે એમાં કોઈ સિમેન્ટની છે જ નહીં કોઈ જગ્યાએ. અચ્છા. અને આ મકાનને એજ લગભગ 100 વર્ષ 125 વર્ષ 110 વર્ષ જૂના મકાનો છે, પણ અત્યારે એ મકાન તમે જોશો તો તમને એવું લાગશે કે નવા જ છે. એનું રીઝન છે કે દરેક ઘરોમાં કેર તકર રાખેલા છે. અમારા આ મકાનમાં પણ કેર તકર રાખેલા છે, અને એ આ મકાનનું ધ્યાન રાખે, સાફ સફાઈ કરે છે, એટલે મેન્ટેનન્સ કરે છે બરાબરથી, તો આ મકાનો તમને નવા જેવું લાગે. અને પહેલાંના જે બુજુર્ગો હતા અમારા એ શોખીન હતા, અને એ લોકો બહારથી કમાઈને લઈને આવ્યા સિદ્ધપુરના અંદર, અને એ લોકોને મેં થેન્ક્સ કહેવું છું, કેમ કે એ લોકોએ જે સિટીમાં એ લોકોએ કમાના એ ત્યાં બધું વગર મકાન બનાવ્યા હોત યા ત્યાં રહી ગયા હોત તો આજે આ સિદ્ધપુરમાં જે આપ તમે નજર કરી જાઓ છો એ ના હોત. પણ એ લોકો વેરી મચ સિદ્ધપુરી હતા,
તો એ લોકો પાછા આવ્યા પોતાના દેશમાં અને આવી રીતે સુંદર મકાનો બનાવ્યા. અને હર વખતે એ લોકો ભલે બહાર બિઝનેસ કરે છે પણ ઓકેશનલી એ લોકો સિદ્ધપુરમાં આવે છે, એનું ઘર ખોલે છે, રહીએ અને એન્જોય કરે. અચ્છા, તો મૂળ ક્યાં ના તમે જેમ કહો છો કે ત્યાંથી બિઝનેસ કરીને આવ્યા? બધા અમે સિદ્ધપુરના જ છીએ અમે, પણ સિદ્ધપુરના બહાર ગયા અમે. મદ્રાસ ગયા, કલકત્તા ગયા, સિકંદરાબાદ ગયા, કોઈમ્બતુર ગયા, અમે અલગ અલગ સિટીમાં કમાવા માટે ગયા અને બિઝનેસ કરીએ છીએ. અચ્છા, મૂળ કયો કયો બિઝનેસ થાય અહીંયા? અમારા લગભગ કોઈ પણ ઓરાજીને પૂછશો તમે બેન તો લગભગ એમ જ કહેશે કે અમે હાર્ડવેરનો બિઝનેસ કરીએ. મશીનરી ટૂલ્સ છે, હાર્ડવેર છે, ન્યુમેટિક છે, એ બધું બિઝનેસ અમારો છે. અચ્છા, 100-150 વર્ષ જૂની આ બધી જ ઇમારતો છે, પણ આપણે જોઈએ તો આપણને બિલકુલ ના લાગે કે આ 100-150 વર્ષ જૂની છે. તો અહીંયા રોજિંદા કોઈ રહે છે કે પછી અહીંયાના માલિકો બધા શિફ્ટ થઈ ગયા છે ને આ ખાલી હેરિટેજ તરીકે? ના ના ના, એમ નથી. એના પોતાના મકાન તો છે જ અને પોતે પોતાના પાસે જ છે અને કેરટેકર તરીકે રાખેલા છે. સાફ સફાઈ થાય અઠવાડિયે 10 દિવસ મકાન ખુલ્લે, સાફ સફાઈ થાય, કચરો બચરો જે હોય સાફ કરી અને પાછું મકાનને બંધ કરવામાં આવે. આવી રીતે મહિનામાં 4-5 વખત મકાન સાફ સફાઈ થાય. બાકી શું ખાસિયત છે આ બધા મકાનો? મકાનોની ખાસિયત એમ છે, મેં તમને કહ્યું ને બેન કે આ મકાનના અંદર એનું જે પ્લિન્થ લેવલ છે ને એટલું ઊંચું રાખેલું છે કે ફ્લડ આવે ને સિદ્ધપુરમાં તો એક પણ બુંદ પાણીનો અંદર ના આવે મકાનમાં. અને આના અંદર કોઈ સિમેન્ટરી નથી, તો શું વપરાયેલું છે એમાં મડ અને લાઈમ, ચૂનો જે કહેવાય મડ, એટલે જે ચીકણી માટી, ચીકણી માટી મડ આનાથી. અને ઘાનીમાં ઘાલી કેમ આપણે જે પેલા તેલ પીલીએ ને બળદ, એવી રીતે બળદને જોડી અને પીલી અને પછી એને લગાવવામાં આવેલું છે. તો સિમેન્ટ કરતાં મને વધારે સોલિડ છે. અને લાકડું ભરમાટીક કહેવાય ને, જે રંગૂનનું લાકડું આવતું હતું, ભરમાટીક લાકડું જે ઘણું ઊંઘું આવે છે અત્યારે એમ કહ્યું તો સોના કરતાં વધારે મૂંગું લાકડું છે, એ લાકડું આમાં ઇસ્તેમાલ થયેલું છે. એનો નેચર, આ ત્રણે વસ્તુનો નેચર એવો છે કે મોસમના વિરુદ્ધ, સપોઝ કે હમણાં સિદ્ધપુરના અંદર હમણાં ગરમી ચાલી રહી છે, તમે અમારા મકાનમાં આવે અંદર તમે ફેન ચલાવો તો એસીનું કામ કરે, ઠંડુ લાગે તમને, અને બહાર ઠંડી હોય તો તમને અહીંયા ગરમ ગરમ મહેસૂસ થાય. આ લાકડાનો, લાઈમનો અને મડનો નેચર છે. અચ્છા, તો સિદ્ધપુરમાં આવા કેટલા મતલબ બંગલો છે, કેટલા બધા ઘર છે? લગભગ 1500-2000 મકાનો છે અમારા બધા. અને આને કહેવાય શું, કઈ કલા કહેવાય આ ઘર જે બનાવેલા છે? બધું હેન્ડી એ બધું કાર્વિંગ છે, બધું આખું સિદ્ધપુર હેરિટેજ છે અમારું. યસ, એટલે બહારથી જે બી આવે છે આ મકાનો જોતા જ રહી જાય એમ. એટલે બહારથી એવું જ લાગે કે આપણે યુરોપમાં આવી ગયા. અત્યારે અમે મકાન છોડીને ગયા છે તો લોકો ઘણા અમારે બે એલો કહેવાય ને કે કેમ તમે લોકો છોડી, એક બધાને એક જ ક્વેશ્ચન છે, કેટલા સુંદર મકાનો, રાજા મહારાજા જેવો હવેલીઓ છોડીને તમે કેમ જતા રહીએ, એક ક્વેશ્ચન છે. પણ હવે બધાનો એક જ જવાબ છે મેં આપું કે અગર એ લોકો બહાર ગયા ના હોત, ના કમાના હોત, તો આ જે બનવું ને એ ના બની શકત. સિદ્ધપુરમાં એટલા કંઈ બિઝનેસ નથી એવા મોટા કે કમાઈ લેત ને એટલે બની જાય. અચ્છા, તો આ એક મકાનની વેલ્યુ કેટલી હશે આમ? અમને સમજો ને બેને, તો આ તો મકાનના ઉપર બધું આવીને કારીગરીના ઉપર જાય કે એમને કહ્યું ને કે આ બધું જે છે ને કાર્વિંગ છે, એક એક વસ્તુ. આજે તમે આ હેન્ડલ જોઈ રહ્યા છે ને બધા જ ક્રિસ્ટલના છે, ઓરિજિનલ ક્રિસ્ટલના કહે. ખાલી આ કાઢીને વેચો ને તો 2000-3000 રૂપિયા આવે. હવે તમે સોચી લો કે એની મકાનની કિંમત કેટલી હશે. અચ્છા, તો આ બધા જે મકાનો છે બધા વોરા સમુદાયના જ છે? વોરા સમુદાયના છે. અને આવા તમે કીધું કેટલા મકાનો છે? લગભગ 2000-2500 જેવું મકાનોની. 2000-2500. અને કેટલા માલિકો જે છે જે હજી અહીંયા જ રહે છે? સબ લગભગ 35% લોકો અમને અહીંયા રહે છે. એમાં હું પણ આવી ગયો કે મારો બિઝનેસ પણ અહીંયા છે, મારું મકાન પણ અહીંયા છે. અચ્છા, મારા સન છે બધા એ બી બહાર છે, લગભગ બી બહાર કામ કરે છે. અચ્છા, છેલ્લો સવાલ છે કે આટલા સુંદર મકાનો, તમે જેમ કહ્યું એમ કે આટલા સુંદર મકાન છે અને ભવ્ય છે, એવું નથી કે કંઈ આમ જૂના લાગે આપણને, એકદમ ભવ્ય મકાનો છે, તો પછી કેમ લોકો ધીરે ધીરે અહીંયાથી છોડી અને બહાર જઈ રહ્યા? બિઝનેસ અત્યારે સિદ્ધપુરમાં કોઈ એવો બિઝનેસ નથી બેન, કારણ કે એ લોકો વેલ એજ્યુકેટેડ છે. કારણ કે મેં એ પણ જોયું કે ઘણા બધા મકાનો તોડીને નવા પણ બની રહ્યા છે. હા, તો એ તો છે જ કે ભાઈ અત્યારે હમણાં જે બેન તમને વાત કરું કે મકાનો, હમણાં જે જૂના મકાનો તમે તોડી અને નવા બનાવો ને, તો એમાં જે જૂના મકાનો જે પૈસા આવે એટલા પૈસામાં તો એનું નવું મકાને બની જાય અને બેંક બેલેન્સ પણ થઈ જાય ને. કેમ કે આમાં જે લાકડાની કિંમત ને બધું આવે ને એન્ટિક છે બધું. અચ્છા, એટલે આને સંભાળવું પણ એટલું મુશ્કેલ છે.
અચ્છા, તો આપ કેટલો ગર્વ અનુભવો કે સિદ્ધપુરમાં આપનું ઘર છે અને આટલા સુંદર મકાનોમાં આપ રહો છો? અમે બેન એક બીજી વાત કહેવું આપને કે અમે તો વેરી પ્રાઉડ કરીએ છીએ કે વેરી અમે સિદ્ધપુરી અમે એમને કહી શકીએ અમે. અને આજે વર્ષોથી અમે આ સિદ્ધપુરમાં જ રહીએ છીએ અને અમારા માટે એકદમ પાવન જમીન જે કહેવાય ને સિદ્ધપુરની જ કહેવાય, કેમ કે અમે અહીંયા જ પેદા થયા ને અમે આ બિઝનેસ પણ અહીંયા છે, અમારો ઓળખ પણ અહીંયાને છે. અને બેન અત્યારે અમે સિટીમાં જઈએ તો બાજુવાળો અમારે નથી ઓળખતો, પણ સિદ્ધપુરના અંદર દરેકે દરેક જ્ઞાતિના અંદર દરેક સારા માણસો અમને ઓળખે છે, કારણ કે દેશ વિદેશથી પણ લોકો અહીંયા જોવા આવે છે. હા, એ બહુ મોટી વાત છે. અમે એના કરતા જે પૈસા કરતા ઇજ્જત વધારે ગમાના છે. આજે દરેક ડિપાર્ટમેન્ટમાં અમે કોઈ બી જગ્યાએ જઈએ તો અમે અમારો જે અંજુમન નજમી અમારો જે છે સંસ્થા અમારી જે કહેવાય ને, તો એનો લેટર પછી જઈએ, એના પહેલાં અમારું કામ થઈ જઈએ. આ કબાટમાં છે ને પહેલાં તમને કહે ને ક્રિસ્ટલ ને આ બધા ઓરિજિનલ ક્રિસ્ટલ છે, પછી આ કાચના અંદર જે તમને ડિઝાઇનો જોવાઈએ ને આ પ્યોર સિલ્વર છે. ઓ, સિલ્વર છે? સિલ્વર છે ટોટલી. અને આને કેવી રીતે બનાવવામાં આવ્યું છે કે આ એક કાચ છે એના પાછળ ડિઝાઇન છે, પછી એક બીજો કાચ ફિટ કરવામાં આવ્યો છે અને એના પછી આ લગાવવામાં, એટલે સેન્ડવિચ એ તો તૂટી જાય કાચ તો બહુ ટાઈમ પછી લાંબો ટાઈમ રહે તો ક્રેક પણ પડે એમાં, થઈ ને. અને આ બી અસલી બધું બરમા ટીક લાકડું બેન, બરમા તો લાકડામાં બેન જેને કહ્યું દીમક ના થાય એમાં, બિલકુલ દીમક ના થાય, કારણ કે 100-150 વર્ષ જૂના છે મકાન. થાય જ પેલા રંગૂન થી બેન છે ને પેલા નદી નામાં બ્રહ્મા જે બ્રહ્મપુત્ર નદી કહેવાય ને, એમાંથી લોકો લાકડા નાખતા હતા ને પછી લઈ લેતા ને જે હતું ને જે થતું ને પેલા રંગૂન થી જે બહેરા જે આ જે લાકડાનું જે કામકાજ એ રીતે જૂનું એ પ્રમાણે મંગાવી અને પછી કામ કરે. તો આ જે કોતરણી ને બધું કર્યું છે એના માટે ભી અલગ કારીગરો ને બધું? હા, બધું હાથે બધું કેવું ને બેન, કાર્વિંગ જે બધું કોઈ પણ તેનું મશીન હતું જ નહીં, એવું કરે હાથથી જ કરે, હાથથી જ બનાવેલું એ બધું. આ બેન છે ને રિયલ હોર્ન છે યાકના. અચ્છા, પછી આ છે ને ઓટીએસ ઓપન ટુ સ્કાય, તમે નીચે ઉભા રહી અને ઉપર જોઈ શકો, અને ઉપર જે તમે આકાશ પર તમે જોઈ શકો છો. શું કામ છે આ બે વસ્તુ? બે માં કામ લાગે. આ તમારો જે ઓટીએસ છે એ બીજી જગ્યાએ ખુલે એમ. શું કામ કામ લાગે એમાં? કે અત્યારે તમારે કબોર્ડ ઉપર સેકન્ડ ફ્લોર ચરાવવાનો હોય, તમારા ઘરના અંદર આવી રહી છે, ઠંડી વરસાદ તડકો બધું જ ઘરમાં બરાબર છે. આવે અહીંયાના કલર્સ બહુ સુંદર છે, અમારે દરેક મસ્જિદ પર તમે જોશો ને બેન તો તમને કોઈ ગોળી કલર જવાનું નહીં આવે, બધા લાઇટ કલર, કારણ કે પિંક છે, બ્લુ છે, બધા જ એકદમ લાઇટ કલર છે. સાહેબ અમે અમારે અમારા કેનું તમને સાહેબ અમારો શોખ, અમે જે પણ કહીએ ને તો અમારા જે ધર્મગુરુ છે એને અમે ફોલો કરીએ. અચ્છા, ને બેન અમારા ધર્મગુરુ હંમેશા એક જ વાત કહીએ કે જે દેશમાં રહો એને વફાદાર દઈને રહે. યસ, આ બેડરૂમ છે આ બેન આસે. હા, એક તમારે કહેવાય ને સ્મોલ મીડિયમ લાર્જ એક્સ્ટ્રા લાર્જ, હા, દીકરો મધર, હા, ગ્રાન્ડ ફાધર એમ હોય ને એવી તરતીબથી આ બનાવેલા ઘર. હા, આમાં છે ને આ સિટિંગ આ બધી તમને બહુ જૂના છે, પણ તમે એમ્બેસેડર ગાડીમાં બેસેલા? હા, ના એટલે હું બેઠી નથી, પણ અત્યારે જેટલી બી ગાડી આવી નવી પણ એમ્બેસેડર જેવી તો નહીં. શું કામ? એમ્બેસેડરની સેટિંગ એવી છે કે તમે લોંગ ડ્રાઈવ પર જાઓ ને તમને થાક ના લાગે એ રીતે આ બનાવે છે. સોફા પણ એવી સોફા છે એ રીતે બનાવેલા છે કે તમે બેસો ને તમારે થાક ના લાગે એકદમ, ને થાક હોય તો ઉતરી જાય. આ બેન છે ને બધા જ વેજીટેબલ કલર યુઝ કરેલા છે. વેજીટેબલ કલર આ જો આ એમ્બોસ છે અહીંયા, એમને ઘરનું એમના ફાધરનું ફાધરનું નામ છે ને બધું એસ એમ છે ને અબુલીભાઈ વાઘ. પછી આ બધું છે ને જે તમે કહ્યું ને વેજીટેબલ કલર છે અને આ ગોલ્ડ છે.
આપણે તો હવે આ ટાઈમે તો આવું ના બની શકે, બને જ નહીં. તમે એના કરતા 10 ગણા ના પૈસા હોય તો કારીગર જ આવા મળે નહીં ને. જો આજે ને ફિઝિયોથેરાપીમાં જે હોય પલંગ, આમાં તમારા કડક નરમ જે બી તમારે તકલીફ હોય કમરમાં, એટલે થોડું નીચું જાય છે, થોડું ફ્લેટ આમાં તમે છે ને આર્યું ને, તમારે ફિટ કરવાના છે નાના મોટે છે, થોડું તમારે ટાઈટ કરવું હોય, થોડું લૂઝ કરવું હોય, યુ કેન ડુ. અને ફર્નિચર બી એટલું જ જૂનું છે, બધું જ બધું જ. આ જો આમાં છે ને બેન, આ બનાવીને પછી ફિટ કરેલા હા, આ બધી ડિઝાઇન છે ને, જેટલી ડિઝાઇનના અંદર આ બનાવીને ફિટ કરેલા. જો હા, એ લાગણ છે, આ તો જરી મોટી છે, બીજી બીજા મકાનમાં થોડી નાની હોય, તો હવે કપબોર્ડ કે લઈ જવું હોય, સોફા સેટ લઈ જવું હોય, તો બેન કેમ થાય, તો આરામથી થાય, અત્યારથી ઉભી ઉપરથી ખેંચી લેવાનું ને. અચ્છા બીજું કે આના સ્ટેર છે ને એકદમ લાઇટ છે અને સોલિડ લાગવું જોઈએ. હવે તમે છે ને આમાં ઉપરથી 150 ઉપરથી નીચે ઉતરો છો ને, થાક નહીં લાગે, થાક ના લાગે. હમણાં RCCનું મકાન છે ને, એમાં બે પગડિયા બે વાર ઉતરો તમે તો તમે થાકી જશો. યસ. પછી એક પગડિયું બે પગડિયું ચૂકાય ને તમે સીધા નીચે આવો ને, તો ફક્ત તમને માર વાગશે, ફ્રેક્ચર નહીં થાય. પણ RCCનું મકાન ના અંદર જે ઉપર બે વાગે તો તમે ફ્રેક્ચર એમ. ઉજ બ્યુટીફુલ છે, આ કબાટ જ છે ને, બંને છે ને. હા, તમારો ફ્લાવર વાસ છે, નીચે ફ્લાવર નાખી ને મૂકી શકો. આ ખુલ્લે આ બંને ટેબલ જ છે. આ છે ને કેન્ડલ સ્ટેન્ડ છે, અહીંયા કેન્ડલ લગાવવાની, અહીંયા કેન્ડલ લગાવી એને ફ્લેમ અહીંયા સુધી તમને જોવા, ઉપર સુધી દેખાય, અહીંયા ક્લાસ છે ને, એમાં તમારે જોવા, એટલે આખા રૂમમાં બી લાઈટ દેખાય. લાઈટ ગ્રામોફોન, ઓહો, એક જો તૂટી ગયો થોડો ડેમેજ, એટલે એના માટે પણ કેટલું સરસ પહેલાં ફર્નિચર બનતું હતું એમ, બધું જ ખૂબીથી બનાવેલું હોય બેન. હા જો આમાં પણ છે ને, એક ખાલી આમ હલાવશો ને તમે તો હલ હલે જશે, બહુ ટાઈમથી હલે જશે એમ. અત્યારે તમે બોલ બેરિંગ ને બધું નાખવામાં આવે, એવું આમાં બોલ બેરિંગ કોઈ છે જ નહીં. હા, આરામ ખુરશી કહેવાય છે, આપણે એકદમ થાકી ગયેલા હોય ને એકદમ, ને પછી આપણે હવે આ છે ને, અહીંયાથી ચારે ચાર શોધજો ભાઈ, આ બાજુ જોવાનું, આ બાજુ સામે બધું બધો. જો બેન આમાં પણ કોઈ જગ્યાએ વેલ્ડિંગ નથી, આમાં આજે ને આ મકાનની છત ઊંચી, એમ કહેવાય કે રાજા મહારાજાની છત ઊંચી રીતે, શું કામ ખબર છે, કે નીચું મકાન હોય ને તો વિચાર નીચે આવે, ઊંચા મકાન હોય ને છત ઊંચી હોય ને તો વિચાર ઊંચા આવે તમારા, એટલે રાજા મહારાજાની છત ઊંચી રીતે. અત્યારે આ મકાન છે ને બધું અંડર એન્ટિક છે, હવે હું જેને મકાન આપી રહ્યો છું એ અનનોન મકાન છે, હું ઓળખતો નથી, મેં ઓળખતા વગર મેં મારી આખી પ્રોપર્ટી તમને સોંપી નાખું ને, એમાંથી તમે વસ્તુઓ કાઢીને વેચી કાઢો તો પછી શું કરું મેં. પણ તમારા અહીંયાના લોકોને બી નથી આપતા, લોકલને બી કોઈ એ જે લોકલ પણ અગર એવી એવી ગદ્દારી કરે ને એવું કરે તો શું કરીએ અમે. હા ને, આટલી બધી વસ્તુઓમાંથી કઈ એક વસ્તુ નીકાળી નીકાળી કરે વેચી કરે, થઈ શકે, ગમું થઈ શકે. એટલે હવે જેનું મકાન છે એ તો ચાવઠી અને એ બનાવેલું હોય તો એ પછી આવીને એને એમ ના થાય ને, એમ કઈ પેઢી ચાલતી હશે એમના, ત્રીજી પેઢી ચાલે છે, ત્રીજી પેઢી, બધું જ અતિ આધુનિક છે, પહેલા એવું લાગે જ નહીં કે 100 વર્ષ જૂનું છે, અત્યારે 115 વર્ષ જૂનું છે મકાન.
જો સ્ટેર આપણે જે નીચે ઉતરી જાય છે ને, હવે તમે સમજો ઉપરથી સ્લીપ થઈ ગયા સીધે નીચે આવો ને, ફક્ત માર લાગશે તમને, ફ્રેક્ચર નહીં થાય. પણ જો આરસીસી હોય તો બે પગડિયા ચૂકાય એટલે તમે ફ્રેક્ચર. એટલે બધા જે છે ને સાયન્ટિફિક રીઝનથી બનાવેલું છે.